મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઇંગ્લિશમાં લેટર W ની ઓળખ અને લેખન કરવાની છે. પેજ નંબર 30 એન્ડ 31. તો ચલો પહેલા આપણે ઓળખ કરી લઈએ. કેટલા લેટર શીખી ગયા છીએ જોજો બધા. A for apple, B for butterfly, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for horse, I for ice cream, J for joker, K for kite, L for lion, M for moon, N for nose, O for orange, P for parrot. પછી શું આવે P for parrot પછી? Q for bee, R for rabbit, પછી S for sunflower, T for tiger, U for umbrella. નેક્સ્ટ ટોપિકમાં આપણે શીખવું V for van. અને આજે આપણે શીખવાના છે W for watch, બરાબર. ચલો નેક્સ્ટ ટોપિકમાં આપણે આવી રીતે V કર્યો તો બરાબર હે. હવે આપણે W કેવી રીતે કરવાનો છે એ જોજો બધા. જો વન આવી રીતે, પછી આમ ટુ, W થઈ ગયું. ક્રોસ લાઇન, બીજી ક્રોસ લાઇન, ક્રોસ લાઇન ને બીજી ક્રોસ લાઇન. હવે જોજો શું બની જશે. મુગટ જેવું બની જાય કે નહીં? આવી રીતે આ લાઇન ઇરેઝ કરી નાખો એટલે રાજાના તાજ જેવું બની જાય. W for watch, W for wool, ઊન, ઊનના કપડા પહેરો ને, હવે શિયાળો આવશે એટલે બરાબર. તો ચલો આની આપણે ઓળખ થઈ ગઈ. હવે આનું લેખન આપણે ટેક્સ્ટબુકમાં કરીએ. ચલો તમારી ટેક્સ્ટ બુક કાઢો, એમાં પેજ નંબર 13 ઉપર જોવો. W ફોર વોચ, W ફોર વેલ એટલે કૂવો, W ફોર વૂલ એન્ડ W ફોર વિસલ એટલે સિસોટી. ચલો લુક એન્ડ ટ્રેસ. પહેલાં વન ક્રોસ લાઇન કરો આવી રીતે, પછી આમ બીજી. જો આખો W થઈ ગયું બરાબર. સેટ ટ્રેસ એન્ડ રાઇટ, બોલો ઘૂંટો અને લખો, ને આગળના લેટર પણ યાદ કરતા જાઓ. W ફોર વોચ, W ફોર વેલ, W ફોર વૂલ એન્ડ W ફોર વિસલ બરાબર. રેડ ટુ બ્લુ લાઇન, આખું પેજ આવી રીતે કમ્પ્લીટ કરી નાખજો બધા બરાબર. હવે જુઓ સર્કલ ધ લેટર W. ચલો ફટાફટ W હોય ને રાઉન્ડ કરી નાખો બરાબર. હવે સામેના પેજ ઉપર જુઓ, તમારું હોમવર્ક છે, એમાં પણ બધી લાઇન ટ્રેસ કરતું જવાનું છે. અને W ફોર વિસલ, W ફોર વૂલ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. સરસ મજાની પેન્સિલ કાઢી, નાહી ધોઈ કમ્પ્લીટ થઈ, નાસ્તો પાણી કરી અને વિડીયો આવે એટલે તમારે જોવા બેસી જવાનું, અથવા તો મમ્મી જોઈ લે પછી તમને કહે કે બેટા આવી રીતે લખી નાખો, એટલે તમારે લખી નાખવાનું રહેશે. રેડ ટુ બ્લુ લાઇન બરાબર. રાઇટિંગ એકદમ ફાઇન કરવાના છે. નીચે જોવો, જોઈન્ટ ધ ડોટ એન્ડ કલર ધ લેટર. કયો કલર છે બધા જોઈ લેજો. ઓરેન્જ કલર છે. અત્યારે તમે ઓરેન્જનો જ્યુસ પીતા હશો ને. ચલો ડોટ જોડી W કરી અને ઓરેન્જ કલર તમારે 1 અને 2માં કરી નાખવાનો રહેશે. આવી રીતે પેજ નંબર 13 એન્ડ પેજ નંબર 31 કમ્પ્લીટ કરવાનું રહેશે. ચલો ફોર લાઇન્સ બુક કાઢો, ક્લાસ વર્ક લખો, ડેટ લખો અને મમ્માને ક્યાંનું W લખી દે, પાસ સ્કેલિંગ કરી દે. W ફોર વોચ, W ફોર વૂલ, W ફોર વેલ, W ફોર શું થાય બીજું, શું થાય? W ફોર વોચ, વેલ, પછી શું થાય છે? વૂલ, વેલ ને વિશળ. વિશળ એટલે સિસોટી બરાબર. સિસોટી બધાને વગાડવી ગમે કે નહીં? ચલો આખી સ્ટેન્ડિંગ લાઇનમાં W W બોલતા જાઓ, લખતા જાઓ અને રેડ ટુ બ્લુ લાઇન. સરસ મજાના રાઇટિંગ
करता जाओ। आखी स्टेन्डिंग लाइन में तमारी डबल्यू एम लखी नाखवानू छे। क्लास वर्क सेम ध तमारू होमवर्क बराबर। चलो सामेना पेज ऊपर रिविजन। ए टू डबल्यू केटला बधा लेटर सीखी गया छी। चलो ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी अने डबल्यू बराबर। सामे नीचे तमारू होमवर्क बराबर। चलो चलो आजे तमे डबल्यू फॉर वॉच, डबल्यू फॉर वूल, डबल्यू फॉर वेर, डबल्यू फॉर विसर, डबल्यू लेटर सीखी गया। हवे नेक्स्ट टॉपिक में आपणे ए थी डबल्यू सुधीना मिसिंग लेटर सीखशू। कारण के तमने आवडवा होय, सर्कल पण तमने आवडवा होय, तो बधा ए टू डबल्यू सुधीना लेटर मोटे करी नाखजो। रेडटी ब्लू लाइन लगता आवडवा जोईए अने मिसिंग लेटर पण लगता आवडवा जोईए। जो तमने लगता ने बोलता आवडशे तो तमने लेटर ईजी रहेशे लखवामां। ओके किड्स, बाय, टेक केर।